હતું જય શ્રીદાન દીપકભાઈ ક્યાં છે અહીંયા ઝંઘરાની બાજુમાં જ બોલો સેવા પરોપકાર કરવામાં ફેમિલીને રિલેટિવ્સને મદદ કરીએ અને પારકાને કરીએ એમાં એમાં જરાક સમજાવો ને કે ઓલું સ્વાર્થથી કરતા હોય છે રિલેટિવ સ્વાર્થથી એ બેમાં શું ફેર અને બીજાને હેલ્પ કરવામાં લોભની ગાંઠ અંતરાય કરે છે ઘણી ફેરે અને એની માટે એક ચાવી આપો અને હેલ્પ કરતા હોય ત્યારે અંદર કેવા ભાવ રાખવા જાગૃતિ કેવી રાખવી એ જ રાખવી આમાં રિલેટિવ જે છે ને રિલેટિવમાં ફેમિલી એટલે આપણે હસબન્ડ વાઇફ છોકરા આવી ગયા મા બાપ એ ફર્સ્ટ સર્કલ ગણો અને પછી આ કાકા મામા પાણીયા બત્રીજા બધા અને ત્રીજું ફ્રેન્ડ સર્કલ હા તો એમાં શું છે હેલ્પ કરો પણ આજે કેવું છે કે પૈસા તમે પચીસ હજાર ડોલર આપો ને મારે બહુ ધંધામાં હા હા આપણો ફ્રેન્ડ છે ને આપી બધા ફ્રેન્ડે જાય ને પૈસાએ જાય તો કે આપણે મહાત્માઓ કે છે આપણા મહાત્મા જ છે ને દાદા તો કે ઉભા રહો એ રોકડી રકમ મહેનત બહુ હેલ્પ કરવાનું આપણે નથી શીખવાડતા કારણ પછી છે ને આ કળિયુગનો મામલો છે ને પછી પહેલાંના સંજોગ બદલાય તો પૈસા પાછા ના આવે ને પછી મુશ્કેલી થાય એટલે આપણે જે પૈસા આપ્યા પછી આવવાના નથી આપણને દુઃખ ના થાય તો આપજો એટલું અને તો ભાઈ આપણે બહુ બીજી હેલ્પ કરજો બધી એ તને ગાઈડન્સ આપીશ તને હેલ્પ કરીશ તને ફ્રેન્ડ્સ કનેક્શન કરી દઈશ તને બિઝનેસ માટે હેલ્પ કરી શકીશ કારણ કે મારે રોકડા આપવા મુશ્કેલ છે એક થોડી ના પાડીને બંધ રાખવાનું ચાલે અને ફેમિલી વસ્તુ કેવી છે કે એમાં ફરજ છે એમાં ડોનેશન કે દાન કહેવાય ને ફરજ કહેવાય એ ફરજમાં આપણે કરી શકીએ કરીએ છીએ એમ હવે રહ્યું દાન જે શબ્દ કહીએ ને એ ક્યાં તો કે ફેમિલી ફ્રેન્ડ્સ બધા સિવાય જે હોય તમે ચેરિટી કરો છો નથી કરતા ગરીબોને જમાડે છે અથવા તો દવાખાનામાં કંઈ આપે અથવા તો ઘણા તો અમે ન્યૂયોર્કમાં જોયેલું રેડિયોલોજીસ્ટ હતા એ લોકો તો દર રવિવારે ફ્રી સેવા જે ગરીબો હોય બધા એને જે બધું ચેકઅપ કરાવવું એ બધું એને કરી આપે એ લોકો અઠવાડિયામાં એક દિવસ એવા અમે ઘણા એવા દાંતના ડૉક્ટર જોઈ તમારી વાત નહીં હા તમે કરજો એવું નથી કહેતો એવાય બેન જોયેલા કે દર એક અઠવાડિયામાં એક દિવસ આખો દિવસ જેને મુશ્કેલી હોય બધાને ફરી કરી આપે સેવા એટલે આપણે આપણી જે આવડત છે એ લોકોના માટે વાપરી શકીએ એક દિવસ સેવા આપી કહેવાય એટલે આ તો તમે કરો એવું નથી કહેતા પણ આ એક જાણવા માટે તમે તો શું છે કોકને મુશ્કેલી હોય ઇન્ડિયાના એને કંઈ પેલું એ ના હોય કંઈક ઇન્સ્યોરન્સ બસો તો કે કંઈ નહીં તારા પૈસા કઈ નહીં તું આપણું ચાલશે તું આટલું કરી લે બરાબર એની દાંત બાદ બધું કરી આપો તમે તો પૈસા ના લીધા તો સેવા કહેવાય મોટા મોટી સમજાય ને અને લોભની ગાંઠ એટલે શું છે કે તો પૈસા આપો એવું નથી બીજી રીતે કરી શકો ને અને પૈસામાં કેવું છે બે ટકા પાંચ ટકા કાઢો ને આપણી માટે તો સરસ રસ્તો ખુલ્લો થઈ ગયો છે સેમંદર સ્વામી દેરાસર દાદાના મહાત્માઓ માટે આપતા પુત્રો માટે બધું કરીએ જ છે ને આપણે એ બધી બહુ ઊંચા ઊંચી સેવા કહેવાય અને છેલ્લું દીપકભાઈ ભાઈ જયારે સેવા કે કાંઈક કરતા હોય ત્યારે અંદરની પ્રવૃત્તિ કેવી રાખવી જોઈએ કે પતુને કેવી જાગૃતિ રાખવી જોઈએ કે આપણે માટે છે ને અક્રમ વિજ્ઞાનમાં બધા માટે આટલી વાત છે ફાઇલો નિકાલ કરવાનો છે મંદિરમાં પૈસા આપવા હોય કે પ્રોગ્રામ માટે કંઈક ડોનેશન આપવું હોય ફાઇલ બંને કે અંતુ નિકાલ કર સંભાવે નિકાલ કરો ભરેલો માલ જી ભરેલો માલ ખાલી કરીએ છીએ આપણે આપણી માટે તો પાંચ આગના એ અલ્ટિમેટ વસ્તુ છે આપણે સેવા કરવા મંડી પડવાની નથી હા સેવાના આપ આ પ્રોગ્રામ સત્સંગના હોય એમાં સેવા આપવી તો ફાઇલ વરને કહીએ તમારું નામ લખાવો અને સરસ સેવા આપજો તમને જે ફાવે તે જે એને યોગ્ય હોય તો આ તો ઘણા તો પેલા એચઆરમાં તો લખાવીએ છીએ કે ભાઈ મને ફોન નંબર આ બીજું આ ત્રીજું આ ચોથું આ પાંચની પ્રાયોરિટી પ્રમાણે લખે પછી જે યોગ્ય લાગે એ લોકો આપે આપણને એટલે ટીમવર્ક આ કોર્ડિનેટરોને મેસેજ આપી રાખવાનો ને સેવા આપવાની આપણી તે પણ આપણે જ્ઞાન સાથે એટલે શું હું શુદ્ધાત્માને ફાઇલ વરને કહીએ તમે સરસ સેવા આપો અને આપણી સેવા બીજાને મળી જાય તો દુઃખી નહીં થવાનું અથવા કોક ઓછું કરે ને આપણને ડબલ માથે નાખે તોય દુઃખી નહીં થવાનું અથવા પહેલાં આપણે ડબલ કરાવી નાખે ને પહેલાં ખસી જાય ને આરામ કરતા હોય ને આપણને ડબલ કરાવે તો દુઃખી નહીં થવાનું કસાય નહીં કરવાનું બુદ્ધિ નહીં વાપરવાની આ બધું છે ને સેવા કરતાં કરતાં જે કસાય ઊભા થાય એ જ્ઞાને કરીને ચોખ્ખા કરવા એ આપણે રાખવું છે કે સજો ધાર્યું જ કરે છે ઉપાધિ કરાવે છે કેટલું કરવું આપણે હું તો પછી ટેકો જ નથી આપતો એવું નહીં હવે આ એ ધાર્યું નથી કરાવતો વ્યવસ્થિત એના થ્રુ આપણી પાસે કરાવે છે એ બિચારો નિમિત્ત છે એનો શો દોષ આપણે તો જેને એડજસ્ટ થવું જ છે જેને જ્ઞાનમાં જ રહેવું છે એને કોઈ નડતું જ નથી કે આ ડબલ કામ કરાવે છે કે મારા મારા કર્મ પૂરા કરવા માટે કરું છું નહીં કે કોઈની પર ઉપકાર કરું છું સમજાય છે ને એટલે આ બુદ્ધિના જે ડખા જ્યાં જ્યાં થતું હોય ને એ જ્ઞાને કરીને ચોખ્ખું કરો નિમિત્તને દોષિત જોયા વગર એ બહુ મોટી સેવા સાથે સાથે જાગૃતિનું થશે આપણું આ સેવા એવું સાધન છે કે એના આધારે આ આપણા જે કચરા બહાર પ્રગટ થાય ને તો ઘરમાં ખાટલેથી પાટલે ને પાટલેથી માંડવે ને માંડવીથી ઘરમાં ને ને શું કોણ કોણ ખાને ઘરમાં પાછું મોં ને એટેચમેન્ટ એટલું બધું વધ્યું હોય તો એકબીજાને ભૂલે ના લાગે ને એકબીજાને દોષે ના નીકળે ને ચોખ્ખું કઈ રીતે થાય આપણું તો આ સેવામાં બધું ચોખ્ખું થવાનો સ્કોપ મળે અવસર મળે વરસાદ પડે તો કચરા ઉગી નીકળે ઉગે તો ખબર પડે હો કાપો આપણું આપણો ધ્યેયનો છોડવો છે ને આ ધ્યેય સિવાયનો એને કાપો કિશોર પંચાણી જય સચિદાન બોલો જ્ઞાન લીધા પહેલાં વિવિધ સંસ્થાઓમાં અને ધાર્મિક સંસ્થાઓમાં સેવાકી પ્રવૃત્તિ કરી હોય એ દરમિયાન એવી કોઈ ભાવના ન હોય કે આપણને કંઈ માન મળશે સન્માન મળશે પણ સેવા કરતા ત્યાં જેમ સેવા કરી તેમ વધારે વધારે આમ અંદર ભાવના થાય કે બીજું કોઈનું સારું થતું હોય તો ઓર લાગણી થતી હોય છે પણ વર્ષો પછી પાછી એ જવાબદારી આપણા પર આવતી હોય એ લોકો સોંપતા હોય ત્યારે ઘણું માન સન્માન મળતું હોય છે એ આપણે પોતાની ભાવના હોય કામ કર્યું હોય તો એ જવાબદારી બધાને ફળ બધાને આપતા હોય કે તમે એ લોકોએ કર્યું છે પણ એ જે વસ્તુ બની હોય એ આપણે માટે તો હવે જ્ઞાન પછી એવું લાગે છે કે એ માન સન્માન મળવું એ આપણે ખરેખર શુદ્ધાતાંશ જો આપણે જમા કરી કહેવાય કે ન કહેવાય ન કહેવાય ન કહેવાય જ્ઞાન લીધા પહેલાં ને યા શુદ્ધાત્મન ચોપડો જ ક્યાં ખોલ્યો ના એટલે એટલે જગત કલ્યાણમાં પૈસા ભરું છું પણ કોના નામે તો કને પાડોશી નામે આપણા ઘરે ગયું જ નહીં કશું બેંકમાં તમે ગમે તેટલી રકમ ભરી પણ કિશોરબેન ખાતે ગઈ હવે તમે ગોઠવો કે આ કિશોરબેન માન મળ્યું સન્માન મળ્યું કિશોરભાઈ સેવા કરી હું શુદ્ધાત્માને ફાઇલનો નિકાલ કર્યો હતી હિસાબ પૂરો કર્યો અને હવે પણ કે બધું ફાઇલ પૂરી કરવી છે અને હવે હવે શું કરી શકો કે જ્યાં જ્યાં તમે વિવિધ સેવા સંસ્થામાં જે આપો છો ત્યાં બધું ઇન્ટ્રોડ્યુસ કરો દાદાને કે હા આવજો હા જ્ઞાન લેવા આવજો સત્સંગમાં આવજો લાભ લેજો એ દાદાનું કામ કરશો તો શુદ્ધાત્માન ચોપડે જમા થશે એટલે હવે ફાઇલ તરીકે રાખો સંભાવે નિકાલ કરો તોય શુદ્ધાત્માન ચોપડે જમા થશે બાકી પહેલું કામ તો પૂર્વ કરનો ઉદય છે આપણે પૂરો કરીએ છીએ ફાઇલ તરીકે નિકાલ કરીએ છીએ હવે તો સંસ્થાઓ ફક્ત દાદાને જ્ઞાનની બુકો પ્રોવાઈડ થાય એવી પ્રવૃત્તિ બીજી કોઈ કરતા નથી બસ બસ બહુ સારા સારું એવું કરે એ શુદ્ધાત્માન ખાતે છે હા જય સચિદાન જય સચિદાન હિલા પટેલ જય એમ મારો પોશ્ચન એ છે કે પરોપકાર સેવા કરીએ છીએ પણ એમાં ફાયદા તો બહુ થયા મને પણ એમાં છે ને ગરવરસ ખવાય છે એ પણ દેખાય છે પણ એ જુદું પાડી નહીં શકતી અને જરાક અમે ડિફિકલ્ટ પડે છે કે આ ગરવરસ ખવાઈ ગયો દેખાઈ જાય છે એમાં શું કરવું આ બધું સેવા કરો છો પરોપકાર કરો છો પણ કોને ઘરના લોકો કરો છો બહારના લોકોને કરો છો ના બહારના બહારના એટલે સત્સંગીઓ છે કે પછી બહારની છે બધા ક્લાયન્ટ બધા ક્લાયન્ટને કંઈ સેવા કરી નાખે પૈસા લો છો કે મફત કરો છો લઈએ ખરે ઘણી વાર ના લઈએ ઘણી વાર ના છે કોમ લો એટલે બીજા એ આપણે છોડી દઈએ આપણે અચ્છા વોલન્ટ્રી થોડાક વોલન્ટ્રી હા તો એ બરોબર છે પણ એમાં ગરવર શું આવે કે મેં કર્યું મેં કર્યું તો આપણે પછી ગોઠવીએ જ્ઞાન કે તે કર્યું હું તો શુદ્ધ આત્મા તો કરતો જ નથી ને અને ફાઇલ વન કરે છે તો કે સંભાવે નિકાલ કરીએ છીએ આપણે

સમજાય ને આ બધું માન ઓછું મળે ને તો પ્રતિકોણ કરવાના દોષ દેખાય હા એટલે સન્માન આપે ને તો ભલો લાગે આપણે જોઈતું નથી પણ એવું ગલગલિયા લાડવા ખાઈ જ ગયા હોય ખવાઈ જવાય છે અને ના આપે ને તમે આંખમાં રહ્યા કણાની જેમ ખૂટે કે આટલું હેલ્પ કરું છું ઓનરી તો એને પડી નથી કે છે સાંભળવાના પ્રભાવ આવે છે કે થેન્ક યુ વેરી મચ એના પ્રમાણે આપણે દાદાને સોંપી દો દાદા ભગવાન તમને અર્પણ આમ અમે મન વચન કયા સોંપ્યા છે તો બધું એનાથી જે જે ફાઇલ ના થી કામ થાય છે બધું દાદાને અર્પણ આ તો રાહ જોઈને બેઠા હજુ બોલ્યો ને કે તમને કેવું લાગ્યું સેવા ના ઘણી સારી તમે બેન બહુ ભલું કામ કરો છો આ તો ભગવાનની કૃપા છે કે છે લાડો ખાઈ જાય ખવાય છે ખવાય છે એટલે આપણે ઓકાવાનો છું બેસવા નહીં દેવાનો એ કેવી રીતે સ્ટોપ કરવું એ કહેવાનું કે ભાઈ આ મારા કર્મ પૂરા કરવા માટે કરું છું નહીં કે તમારી પર ઉપકાર કરું છું આપણે ફાઇલ નિકાલ કરવા માટે કરીએ છીએ હા એટલે કર્મ પૂરા કરવા માટે કરીએ છીએ ને અને હું તમને કહું તમે થેન્ક યુ સારું કર્યું અહીં સત્સંગમાં આવ્યા તું મોટો ઉપકાર કર્યો મારે તમે થેન્ક યુ થેન્ક યુ કર્યા કરું છું તમે શું કહો ના મારે મારી ઘે હું આવી હું મારા ઘરેથી જાઉં છું ને તમે કહો મને તમે બહુ સારો સત્સંગ કર્યો મને બહુ સારી વાત કરી થેન્ક યુ થેન્ક યુ તું શું કહું તમારી પર ઉપકાર કરું છું કે મારી ગરજે કરું છું મારા ઘરથી તો મારી ઘરજે કરતો તો પછી પછી મારે ઘર વરસ ખાવાનું રેસ ક્યાં વચ્ચે દેખાય તા પણ દેખ છું એટલે આ સમજીશું ને તો પછી પેલું છૂટશે કે હું મારે મારી ઘે કરું છું મારે મારા કર્મો પૂરા કરવા કરું છું દાદા કહેતા ને અમે ધંધો શું કામ કરીએ છીએ કમાવા માટે નહીં કર્મ ખપાવવા માટે એટલે વાતચીતનો પ્રયોગ કરું વાતચીતનો પ્રયોગ અને આ સમજ બદલવાની અચ્છા કે ભાઈ આ આપણે શેને માટે કરીએ છીએ પાંચ આજ્ઞામાં રહેવાનું કોણે કર્યું હું કોણ એ શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા ફાઇલો નિકાલ કરીએ છીએ એ રીતે બધું ગોઠવવાનું જય સચિદાનંદ જય સચિદાનંદ સુમતી ગાંધી પ્રણામ પૂછે શ્રી ક્યાંથી બોલે છે બોલો નાના હતા ત્યારે વડીલો પાસેથી સાંભળેલું કે અતિ સ્વાર્થી માણસને કુદરત નેક્સ્ટ જન્મમાં ઝાડ બનાવી તેની પાસેથી પરાણે પુણ્ય કરાવી તેના પાપોનું ક્ષાલન કરાવે છે આ કથનનું મર્મ હવે ચોક્કસ સમજાય છે પણ કુદરત કે વ્યવસ્થિત શક્તિનો આમાં રોલ સ્પષ્ટ કરવા વિનંતી એવો સ્વાર્થી એટલે એટલો બધો સ્વાર્થી હોય ને કે આખા ગામનો વ્યાજનો પૈસો

આખા ગામને પછી જરાયણું ખવડાયા કરે પાંચસો વર્ષ સુધી એ વાત તો ખોટી નથી પણ એવું બહુ લાખોમાં એકાદ કેસ હોય કરોડોમાં એકાદ કેસ હોય એવું કે બધા ના થાય બીજું તો બહુ ત્યારે આવું પારકાને પડાવી લીધું હોય તો જાનવરમાં જઈ વધુ બધું આઠ ભોગીને પાછો મનુષ્યમાં આવે અને વ્યવસ્થિત એટલે શું છે કે તમારા ગુનાનો તમને દંડ આવશે પણ સંજોગો રિએક્શન ઊભા થશે એને વ્યવસ્થિત કહીએ છે કોઈ અસ્તિત્વ એવું નથી કે આપણને દંડ આપશે ગુનાનો રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સરકમ સેન્સિલ એવિડન્સ કુદરતી ઊભા થશે જેમ પથ્થર નાખો તળાવમાં એટલે સ્પંદન ઊભા થાય ને એ પાણીનું રિએક્શન ઊભું થાય એ ત્યાં પૂદગલ પરમાણુ આ રિએક્શન ઊભા થાય તમે ભાવ બગાડ્યા તો તમને રિએક્શન ઊભા થશે અને સારા ભાવ કર્યા તો રિએક્શનમાં સુખ આવશે કુદરતી એને કુદરત કહીએ એને વ્યવસ્થિત કહીએ આપણે સમજાય ને જય સચિતા ચાલો થોડું આપણે સામાયિક માટે વાતો લઈશું સામાયિક કરવી છે ને બધાને હા કારણ આપણે આ સરસ પાંચ દિવસની શિબિર કહેવાય શિબિરમાં આ સામાયિક કર્યા વગર તો ચાલે જ નહીં ને કારણ જો આ દેહને બધું ખાવા પીવા બ્રેકફાસ્ટ રાત્રે આઈસ્ક્રીમ કંઈ ઓછી મજા આવે છે તો આપણે આપણું તો કરવું જોઈએ ને એનું તો બધું મળે જ છે આપણે આપણું ના કરવું જોઈએ તો આપણે આ સામાયિક અંતે પાછું કહે ને કે સામાયિક કરાવો વાત કરીને પછી તમારે પાછું બેસવાનું જેનાથી બેસાય એને બેસજો બધા શું ઊંચામાં ઊંચું કહેવાય સામાયિક તો અલબત્ત આ લોકો જમવા માટે કહે એટલે અમુક ગ્રુપે જવું પડશે પણ આ આ અવસર છે આપણે આ નિમિત્તે ઇન્ટ્રોસ્પેક્શન થશે આપણી પ્રકૃતિને ઓળખીશું દોષો જ દેખીશું દોષો ખાલી થશે એટલે આપણે સામાયિક આ નિમિત્તે આ વાણી સત્સંગની સેવાની વાતો સાંભળી તેમાં થોડી થોડી આપણે કંઈક વાતો લઈને એની પર સામાયિક કરીશું એમાં એક સરસ વાત આવે છે કે સામો જંગલી થાય તોય મારે થવું નથી જંગલી એટલે સામો આપણને વિશ્વાસઘાત કરે કંઈક દબો આપે કંઈક ચીટિંગ કરે અથવા આપણે માથે ડબલ નાખે તોય આપણે એની જોડે એવી જ દિલથી સેવા કરી શકીએ એવા થવું છે કારણ કે આવા આપણને પ્રસંગો સામાયિકમાં જોઈશું આપણે ખાસ લઈશું આજે કે ભાઈ આપણે સેવા કરતાં કરતાં નથી ધરમ કરતાં દાડ પડી કે છે તો એ સેવા કરતાં કરતાં જ્યાં જ્યાં આપણને મુશ્કેલી પડી હોય ને ત્યારે આખા ભાવ બદલાઈ જાય છે કે આ જિંદગીમાં કરવા જેવું નથી ઘણા તો રાજીનામું આપી દે કે હવે મને બોલાવશો જ નહીં મારો ફોન નંબર કાપી નાખો જિંદગી મને બોલાવશો નહીં તમારા લોકોમાં હું આવવા માગતો જ નથી અરે આ બધું ખરેખર આપણી જોડે વિશ્વાસઘાત કેમ થયો કારણ આપણો આ ના કીધું માન મને આપ્યું જ નહીં હવે આપણી માનની ભૂખમાં અપમાન આવ્યું છે અથવા આપણી અપેક્ષાઓને ભંગ કરી આપ્યો છે બાકી સેવા તો આપણો કર્મનું ફળ હતું અને એમાં અહંકારે જે માનની ઈચ્છા હતી તેને માર પડ્યો વિશ્વાસ ન વિશ્વાસઘાત થયો કે ચીટિંગ થયું કે છેતરપિંડી થઈ તો ઉલટાનો આપણો બુદ્ધિ અહંકાર તૂટવા માટે અવસર હોય છે ત્યારે આપણે બુદ્ધિ અહંકારનું રક્ષણ કરીએ છીએ અને વ્યક્તિને ગુનેગાર જોઈ નાખીએ છીએ કે એ લોકો આવા છે એ લોકો આવા છે સંબંધ જ ના રખાય એની સાથે આમ ના કરાય જિંદગીમાં કોઈ દાળ સારા કામ કરવા જ નહીં આપણે પણ જેવા સાથે તેવા થવું છે આપણે ચીટિંગ કરીશું અરે આ બુદ્ધિ ઊંધી જ ચક્કર ચલાવે છે એ આપણે ચાલ્યું કળિયુગની બુદ્ધિ એટલે વિપરીત બુદ્ધિ આવી ચક્કર ચલાવે ખરી તો આપણે ખાસ જોઈશું જે દાદા કહે છે ને મારે જિંદગીનો ધ્યેય તો મને ભેગો થયો અને સુખ થવું જ જોઈએ હરબત એવું ના હોવું છે કે હું પીવાનો શોખી છે એને સુખી કરું લે તું પણ પી એ ખોટા ધંધા આ એ ઊંધા માર્ગે જેને લોક નિંદિયા કહેવાય છે એ બધું સુખી થવાનો રસ્તો નથી એને સુખી કરી દીધા મેં ઘણા એવું કરતા હોય છે એ બિચારીને મેં સુખી કર્યો અરે આવો અંધે રસ્તે જાય ને સુખી કરે એ બધી ખોટી વાતો એ એ દુરુપયોગ છે એવું નહીં જે લોકો લોકમાન્ય હોય લોક નિંદ્ય ન હોય એવી બધી સેવા આપો અને સુખી કરો એવું હોવું છે અને છતાં એમાં કહે ને કે દાદા કહેતા ને કે બીજાને અમે આખી જિંદગી સુખ જ આપ્યું છે કોઈ નોકરી ના હોય કોઈને પૈસાની અડચણ હોય તો એને જોઈન્ટ કરી આપે તો ત્યાં નોકરી ચાલુ કરજે કોઈને સાચી સલાહ આપે કોઈને ફાટા ખાઈને તો કે આપણે બીજાને સુખ આપવું એ આપણો ભાવ હવે નથી આપી શકતા તો દુઃખ તો ના આપો અને કોઈ દુઃખ આપે તો આપણે રિએક્ટ થઈએ છીએ તો કે એ બે ભાગ આપણે આજે સામાયિકમાં લેવા માગીએ કોઈને દુઃખ આપીને આપણે સારા કામ કરતા હોઈએ તેમાં દુઃખ આપવું નથી અબ્લાઇઝિંગ નેચર હોય કે સેવા ખરેખર તો લિસ્ટ એક બનાવી જોવા જવું સામાયિકમાં જોવા જોઈએ કે આપણે સેવા જેવું શું કર્યું કરીએ છીએ નાનપણથી અત્યાર સુધી તો કરી શકાય એવું હતું આપણામાં સ્વાર્થ બુદ્ધિને લીધે આપણે ના કર્યું ને લોકોના લાભ ઉઠાયા સેવા શું કરી શું કરવા જેવી હતી એ સ્ટડી કરીએ પછી આગળ વધીને સેવા કરી હોય તો બીજાને કહે ને ઘણા નહીં સેવા આપણે ઓનરરી સેવા આપીએ છીએ મંદિરમાં તે આવે ને તે ભાઈને માન પહેર બોલાવવા પડે આવો 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 પછી આગળ બેસાડવા પડે પછી બધું ધ્યાન રાખવું પડે જમાડવા પડે ને ઠેઠ પહેલાં કે સાહેબ ગયા ગાડી મૂકવા એને મોકલવી પડે પાછી કેમ તકે ઓનર છે ને સેવા આપે છે આપણા મંદિરમાં એના સત્તર કામ એના પૂરા કરવાના ને એક કામ એ આપણું કરતો હોય એટલે આ સેવા આપતા આપતા આપણે લાભ ઉઠાવીએ છીએ સંસ્થાના કે વ્યક્તિઓના દુરુપયોગ કરીએ છીએ એ ખાસ જોઈશું અથવા તો કોઈક આપણને દુઃખ આપી ગયું અથવા તો કંઈક આક્ષેપ આવ્યો તો આપણે નેગેટિવ 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 જોઈ લઈએ છીએ એટલે એ પ્રકારે આપણે સેવાના નિમિત્તે કે પરોપકારના નિમિત્તે કે કોઈ સંસ્થાના હેલ્પ કરતા હોય કે એ નિમિત્તે આપણે સામાયિકમાં આપણે લઈશું કે સેવા કરતાં કરતાં અથવા તો આવું સારા કામ લોકોના કરવા ગયા કંઈક આક્ષેપો આવ્યા અથવા તો આપણે કંઈક લાભ ઉઠાયા અથવા તો આપણે અપેક્ષા વગર સેવા કરીએ કંઈક મમતા વગર લાલચ વગર એવું આપણે હોવું છે અને આપણે તો આપણી પાસે તો જ્ઞાન છે હવે અજ્ઞાન દશામાં જે ઊંધું ચતું થઈ ગયું હોય એ જોઈશું સામાયિકમાં અને હવે જ્ઞાન આપણે આ જ ગોટવું છે ફાઇલ છે પાંચ આજ્ઞામાં રહીને બીજા બધા કામ કરી છે એમ સેવાના કામ કરીશું આજ્ઞામાં રહીને પણ આજ્ઞામાં રહીને અને પછી દિલથી અને સિન્સિયરિટીથી કારણ આ મહાત્માઓની સેવા એ ઊંચા ઊંચું છે એમાં એમાં તો જરાય કચાસ રાખવી નથી આપણે પણ અત્યાર સુધી જે પાછલા જીવનના પ્રસંગોમાં જોઈશું આપણે ક્યાં ક્યાં આપણે સેવા કરતાં કરતાં આવો કંઈક લાભ ઉઠાવવા ગયા અથવા તો કોઈને દોષિત જોયા અથવા અપેક્ષાઓ રાખીને આવ્યા એ વિગતવાર જોઈશું આપણે સામાયિકમાં આ બધાને સમજાય છે કે આપણે શું છે કે આ એક આ જગતમાં કેવું છે કે ભલું કરવું ને એને મોટો ધર્મ ગણ્યો છે અને વાત સાચી છે પણ મોક્ષ માર્ગમાં ભલું કરવું એ મોક્ષ માર્ગ માટે હિતકારી નથી કે ભલું કરશો તો સુખ આવશે દુઃખ આપશે તો દુઃખ આવશે મોક્ષ માર્ગમાં તો હું કરું છું એ કરતા ભાવ છૂટવો જોઈએ અને હું શુદ્ધાત્મા છું જાગૃતિ રહેવી જોઈએ અને જે પ્રકૃતિ કરે છે એ પૂર્વકર્મના ફળ ડિસ્ચાર્જ રૂપે છે એનો સંભાવે નિકાલ કરવાનો છે એ મોક્ષ માર્ગ છે આપણો એટલે ભલું કરવું એ જગતમાં એ ચાલે છે અને એ સારી વસ્તુ છે પણ આપણે જાગૃતિએ રાખવા માગીએ છીએ કે શુભ હવે કોઈ ભલું ના કરતો હોય તો એની પર બહુ તિરસ્કાર થઈ જાય એની પર બહુ દ્વેષ થઈ જાય કે આવા ખરાબ માણસો લોકોને ઊંધું કરે છે કંઈ હેલ્પ નથી કરતા કોઈ સેવા નથી કરતા તો હું કેટલું કરું છું એનો અહંકાર વધી ગયો હોય અને કોઈ નથી કરતો એની મારતે દ્વેષ થયા કરતો હોય હવે એ ભાગ મોક્ષ માર્ગમાં બાધક એટલે કશાય મોક્ષ માર્ગમાં મોટા મોટું બાધક છે સેવા કરવી એ વ્યવહારિક સારી વસ્તુ છે એનાથી સુખ શાંતિ રહેશે અને સંસારમાં અડચણો નહીં પડે પણ મોક્ષ માર્ગ અને સમાજ સેવા કે ભલું કરવું કે આ સેવા પરોપકાર બેનું દ્રષ્ટિ એની સમજણ એક્ઝેક્ટ ગેટ બેસાડી દેવા જેવી છે પણ ભલું કરવું એને જ ધર્મ ગણે છે ને એને જ આગ્રહ રાખે છે અને પછી ના ભલું કરે એની પર અભાવ તિરસ્કાર તે ખોટું આપણે આ રિલેટિવ છે ભલું કરવું કે બુરું કરવું એ રિલેટિવ કહેવાય છે સારું કરો કે ખરાબ કરો એ રિલેટિવ છે અને હું શુદ્ધાત્મા છું અને અકર્તા છું સામો શુદ્ધાત્મા છે એનો ડિસ્ચાર્જ ભરેલો માલ નીકળે છે એ શુદ્ધાત્મા અકર્તા છે એ જ્ઞાનથી મોક્ષે જવાશે એટલે આ બે ભાગ જુદા પડે છે આખું સેવા પરોપકાર આખું વ્યવહાર ધર્મ છે અને બીજાને સુખ આપશો તો સુખ આવશે એ વ્યવહાર ધર્મની વાત છે અને આપણે વ્યવહાર ધર્મ એટલે રિલેટિવમાં વ્યવહાર ધર્મ પૂર્વક હોવું જોઈએ કે કોઈને દુઃખ ના થાય એવો વ્યવહાર હોય એ ઉત્તમ છે અને રિયલમાં હું શુદ્ધાત્મા છું અને પાંચ આજ્ઞાવાળો જાગૃતિવાળો હોવો જોઈએ વ્યવહાર એટલે અંદર કસાય રહિત વ્યવહાર એ આપણે રહેવાનો છે અને ફાઇલ વનને ભલા કે લોકોને હિતના વ્યવહારમાં સેવામાં વેતી મૂકવાની છે એટલે આવી રીતે આ શુભ અને શુદ્ધને લાઇન ઓફ ડિમાર્કેશન સમજી લેવાનું છે શુભાશુભે રિલેટિવ કહેવાય અને શુદ્ધ એ રિયલ કહેવાય એટલે આજે આપણે આ આ પણ સમજણ જાગૃતિપૂર્વક રાખવી છે અને જોડે જોડે પહેલું તો ખાસ કરવું છે કે આ સેવા કરતાં કરતાં કોઈ કંઈ નુકસાન કર્યું તેની તો એની માટે ભાવ બગડી જાય અપમાન લાગી જાય એટલે કશાય કયા કયા ઊભા થાય એ કશાયોને પણ જ્ઞાને કરીને ચોખ્ખા કરીશું આપણે અને જે જ્ઞાન પહેલાં અજ્ઞાન દશામાં જે સેવા થઈ હોય એમાં કાં તો વ્યવહારિક સ્વાર્થ હોય કાં તો પછી માનનો લાભ લેવાનો હોય તો એ બધું જ્ઞાને કરીને જોઈશું કે આ કઈ રીતે આપણે બધું જીવનમાં પાછલી સેવાઓમાં રાગ દ્વેષ કસાય કયા હતા અને એ કસાયને કોઈ અપમાન થાય તો પછી રિએક્શનમાં લોકો માટે કેવા દોષો જોયા એ બધું સામાયિકમાં આપણે ખાસ જોઈશું તો આપણે બધાને સમજાય એવી વાત છે ને એટલે બે ભાગ પડે જીવ પાછલા અજ્ઞાન દશામાં જે સેવા કર્યો હોય એમાં કસાય અને જ્ઞાન પછી ના કસાય બે રીતે આપણે લઈશું અને બેમાં જ્ઞાન તો પાંચ આજ્ઞા પ્રતિકમણ અને આપણે જે જ્ઞાનની જાગૃતિ ગોઠવી છે જ નિર્દોષ જોવાના પુરાવા એ બધું ગોઠવીશું જ અને જુદા જુદા પ્રસંગે આ જ્ઞાન ગોઠવવાનું સેટિંગ કરીશું જેથી કરીને જ્ઞાનની જાગૃતિ વધે અને દોષો જોવાયા હોય પ્રસંગો સેવાના નિમિત્તે એ બધા ચોખ્ખા કરી શકીએ પણ આજે આપણે આ કહે ને કે બીજાનું સુખ લઈ લેવું કોકને છેતરવા કોકને દુઃખ આપવું એવું આપણાથી થયું હોય તો એનું તો ખાસ પ્રતિકોણ કરીએ અને આપણે આપણે બીજાને હેલ્પ કરતા હોય અને એ આપણી પાસે આવો લાભ ઉઠાવી જાય કે ચેતરી જાય કે દુઃખ આપી જાય એ પ્રસંગને ખાસ આપણે લઈશું બધા કે આવા જીવનમાં જે જે બન્યા હોય એ બધામાં નિમિત્તને નિર્દોષ જોવા એની માટેના રાગદેશ ધોઈ નાખવા અને જ્ઞાનથી ચોખ્ખું કરવું બધું તો આપણે આ ખરેખર તો સેવા કરતાં કરતાં આ કષાયો ચોખ્ખા કરતા જઈશું તો એ આપણો મોક્ષ માર્ગમાં આગળ પ્રગતિ કરી શકીશું તો ચાલો આપણે સામાયિકની વિધિ કરીએ બોલો હે દાદા ભગવાન હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ મને શુદ્ધ ઉપયોગપૂર્વક નાનપણથી અત્યાર સુધીમાં જીવનમાં બીજાને હેલ્પ કરવાના પ્રસંગોમાં ક્યાંયથી ફેટ ક્યાંયથી કંઈ પણ આક્ષેપો આવ્યા હોય કંઈ પણ અપમાન થયા હોય તો તે પ્રસંગોમાં નિમિત્તને દોષિત જોઈ ખૂબ ભાવ બગડ્યા હોય એવા પ્રસંગોને સામાયિકમાં જોવાની શક્તિઓ આપો કસાયવાળા સામ સેવા કરતી વખતે કસાયના જે જે ભાવો થયા હોય તે જ્ઞાને કરીને ચોખ્ખા થઈ શકે એવી સામાયિક કરવાની શક્તિ આપો